नमस्कार विद्यार्थी मित्रों, आज आप होली एक चित्र तैयार करीशू। जुदा जुदा कलर नो जे तेहवार एटले होली। चित्रनी अंदर जारे आप होली चित्र करता हो एक कलर साथ रमत। पेपर में कलर ढोड़िए वाँको चूको थाय अनडायरेक्शन में आए पण एनू पण एक सुंदर रिजल्ट लाई अने एक सारा सारू चित्र तैयार थाय ए पद्धति जे छे ए आपणने होळीना चित्र तैयार करवामां मददरूप थती होय छे। तो होळीनुं चित्र स्टेप वाइज आपणे करीशुं, जेमां पाणीनी पण रमत छे, पाणीनो कलर साथेनो उपयोग छे, कोईकवार कलरनुं स्प्रेडिंग छे, कोईकवार तेना छींट नाखीने पण कलरने आपणे उपयोग करवो छे। आम विविध रीते कलरनो उपयोग करी अने आपणे होळीनुं चित्र केवी रीते करवानुं छे ए आपणे जोईए। सौ प्रथम आ चित्र तैयार करवा माटे तमारे एक पहले पेन्सिलनो स्केच तैयार करवानो छे। अहींया मैं थोड़ो लाइट लाइट स्केच करी राख्यो छे, तमे जो नजीक थी जुओ तो भौमितिक आकारो अहींया वधारे तमने देखाय छे। आ एक लंबगोळ आकार छे, लंबचोरस, हाथनो भाग लंबचोरस, पग लंबचोरस, अने पछी आपणे एने फेर ड्रॉइंग करवानो। आटलो स्केच कर्या बाद एने आपणे केवी रीते फेर करवानुं छे, आमां बे रीत छे। पहेला पण तमे ड्रॉइंग करी शको अने कलर कर्या पछी पण तमे ड्रॉइंग करी शको। तमने जे रीत अनुकूल आवे ए पद्धति तमे उपयोग करी शको छो। अहींया मैं जे स्केच कर्यो छे ए स्केचनी जे कॉन्टूर एटले के बहारनी जे लाइन छे एमां जे साची लाइन छे एने आपणे सुधारी अने एक फेर ड्रॉइंग आपणे तैयार करवानुं छे। अहींया क्यारेक तमे स्केच करो तो स्केचनी कोईक लाइन ભૂલ ભરેલી પણ હોય, પણ જ્યારે આપણે ફેર ડ્રોઈંગ કરીએ ત્યારે એને ચોક્કસ એમાં સુધારી લેવાની। અહીંયા એક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે જો તમે આવી રીતે શરૂઆતમાં જ કલર કરવા માગો છો, એટલે કે આઉટલાઇન આપવા માગો છો, તો આ મારી પાસે જે સ્કેચ પેન છે એ બોલ્ડ માર્કર છે। જો હું બોલ્ડ માર્કરથી કરું છું તો જ એના ઉપર હું વોટર કલર કરીશ તો સ્પ્રેડ નહીં થાય। આ એક પ્રકારની વોટરપ્રૂફ ઇંક આવે છે અને આ ઇંકમાં ઉપર આપણે જ્યારે પાણી લગાવીશું તો એ સ્પ્રેડ નહીં થાય। પણ જો તમારી પાસે બોલ્ડ માર્કર નહીં હોય અને સાદી ઇંકવાળી સ્કેચ પેન હશે અને એનાથી તમે જો આઉટલાઇન આપશો તો પછી એ સ્પ્રેડ થઈ જશે। એટલે જો શરૂઆતમાં તમે આઉટલાઇન આપવા માગતા હો તો આવી રીતે પરમેનન્ટ માર્કર, અહીંયા પરમેનન્ટ માર્કર લખેલું છે, એવી સ્કેચ પેનથી તમારે આઉટલાઇન આપવી પડે, જેથી કરીને આપણું જે છે પાણી લગાવીએ એની ઉપર ત્યારે સ્પ્રેડ ન થાય। આવી રીતે તમે જે પેન્સિલનું જે કામ કર્યું છે એને સ્કેચ પેનની મદદથી આપણે ફેર ડ્રોઈંગ કરી દઈશું। અને આવું જ ડ્રોઈંગ કરવું એવું જરૂરી નથી, તમને ગમતું કોઈ પણ રેખાંકન તમે આમાં કરી શકો છો। અને એને લગતા જે બીજા બધા ફોર્મ છે, માનો કે આની બાજુમાં આપણે જ્યાં જગ્યા વધી છે તો ગામનું દૃશ્ય હોય તો એ મૂકી શકાય, બાજુમાં ડોલ મૂકી શકાય, પિચકારી મૂકી શકાય, યા બીજા છોકરો કે છોકરીના પણ ફોર્મ તમે આમાં મૂકી શકો છો। એટલે જ્યાં જેવી જગ્યા વધે એ પ્રમાણે આપણે ઉપયોગ કરી અને ચિત્રનું જે આખું રેખાંકન છે એ આપણે પૂરું કરવાનું છે। આવી રીતે આપણે રેખાંકન કમ્પ્લીટ કર્યા બાદ જે પેન્સિલ લાઈન આપણને દેખાય છે રેઝરની મદદથી એને આપણે ક્લીન કરી દેવાની અને ત્યારબાદ આપણે કલર શરૂ કરીશું। અહીંયા આપણે કલરમાં પોસ્ટર કલર વાપરી રહ્યા છીએ અને સૌ પ્રથમ આપણે એની અંદર જે પાણીનો ભાગ વધારે રાખીએ એવી રીતે આપણે શરૂઆતમાં ડિશમાં આવી રીતે કલર કાઢીને બહાર રાખવાના। આ એક પ્રકારના વોટર કલર છે, પણ આપણા ચિત્રની અંદર પાણીનો ભાગ આપણે વધારે રાખીશું જેથી કરીને આપણને સ્પ્રેડ કરવામાં સરળતા રહે। તો આવી રીતે કલર કરતાં પહેલાં તમે ડિશની અંદર થોડા કલર કાઢી રાખજો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને બે કલર કરવાની જુદી જુદી રીતો બતાવું છું। સૌ પ્રથમ આપણે ચોખ્ખું પાણી લઈશું, આ મારા બ્રશની અંદર ચોખ્ખું પાણી છે, અને પેપરની અંદર આપણે લગાવીશું। પાણી વધારે છે અને નીચેના ભાગે હું કરું છું એક રીત અને બીજી ઉપરના ભાગે રીત કરું છું, તમારે કોઈ પણ એક રીતનો ઉપયોગ કરવાનો છે। અહીંયા હું જો પાણી લગાવું છું તો સ્કેચ પેન સ્પ્રેડ થતી નથી, એ વોટરપ્રૂફ છે એટલા માટે, પણ જો તમે સાદી ઇંકવાળી સ્કેચ પેન વાપરી હોય તો એ સ્પ્રેડ થતી હોય છે। હું તમને અહીંયા એક કરીને બતાવું છું
कि जो वॉटरप्रूफ इंक न हो तो स्केच पेन के रीते स्प्रेड थाय छे। अहीं तमे जोशो मैं अहीं बे स्केच पेन थी लीटा कर्या छे। हवे एनुं जो पाणी अडुं आ रीते करूँ छूं तो स्प्रेड पण थाय छे। तो आ स्प्रेड थई गई। हाँ, तमे अहीं स्केच पेन ना जुदा जुदा टपका करीने आवी ना स्प्रेड करवा मांगता हो एवुं रिजल्ट लावा तो चोक्कस करी शकाय। पण आ स्केच पेन ब्लू स्प्रेड नथी थती अने आ थाय छे कारण के आ वॉटरप्रूफिंग छे। एटले तमारे केवुं रिजल्ट लावुं छे ए प्रमाणेनी साधन सामग्री तमारे उपयोगमां लेवानी छे। अहींया खूब ज झड़पथी पाणी आपणे लगावी देवानुं छे सुकाय ए पहेला, अने ज्यां भीनाश छे त्यां વારે ઘડીએ जो तमे पाणीने ब्रश घस्या करशो तो पेपर लूज थई अने एमांथी पूम निकळशे। एटले एक ज डायरेक्शनमां एक ज वार तमारे पाणी लगावानुं, વારે ઘડીએ નહીં। હવે સીધા બહુ ઝડપથી આપણે એક કલર ઉપર આવીશું। કલર લેવાનો અહીંયા માનો કે કોઈ જગ્યાએ આમ મેં મૂક્યો, બીજી જગ્યાએ આમ મૂક્યો, ખૂબ ઝડપથી આ રીતે કલર મૂકશો એટલે નીચે પાણીની ભીનાશ હોવાથી એ કલર ઓટોમેટિક સ્પ્રેડ થઈ જવાનો છે। ત્યારબાદ તમે બીજો કલર લો, અહીંયા મેં રેડ કલર લીધો, તમે જોશો તો અહીંયા સ્પ્રેડ થાય છે। ઉપરા ઉપરી કલર નહીં લગાવવાના, નહીં તો શું થાય કલર એકબીજામાં બહુ જ મિક્સ થઈ જાય તો ચિત્ર આપણું ગંદુ થઈ જાય। અને કયો કલર લીધો છે એની ફ્રેશનેસ તર ના આવે, ચોખ્ખાઈ કલર જેટલો નીટ એન્ડ ક્લીન દેખાશે એટલું આ ચિત્ર વધારે સારું લાગશે। હવે જ્યાં જ્યાં વ્હાઈટ છે ત્યાં નાના નાના ટપકા તમે મૂકતા જાઓ। કલર કોન્ટ્રાસ્ટમાં પણ યુઝ કરવાનો છે। અહીંયા મેં ગ્રીન લીધો, પછી આપણે થોડો બ્લૂ લઈએ, એટલે લાઇટ ટુ ડાર્ક તરફ જવાનું, પહેલાં યલો, એનાથી ડાર્ક ઓરેન્જ, પછી રેડ, પિંક, બ્રાઉન, ગ્રીન, ત્યારબાદ બ્લૂ કલર આવે। આમ ક્રમબંધ તમે જો યુઝ કરશો તો તમને સરળતા રહેશે। પણ એક વસ્તુ મેં આગળ તમને કહી, એમ ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે સુકાઈ ગયા બાદ કરશો તો સ્પ્રેડ નહીં થાય, અને વધારે પડતું પાણી બહુ બ્રશમાં મૂકશો તો શું થાય છે બહુ જ મોટો માસ સ્પ્રેડ થશે। અહીંયા માનો કે રેડ બહુ મોટો છે તો આપણે થોડું નાનું કરીએ, થોડુંક સુકાઈ જાય ત્યારબાદ એક નાનું ટપકું મૂકવાનું। જ્યાં જ્યાં તમને વ્હાઈટ છે ત્યાં આપણે બીજો એક કોન્ટ્રાસ્ટ કલર વાપરી રહ્યા છીએ, અને નાના બ્રશથી નાના ટપકા મૂકવાના જેથી આપણને જુદા જુદા કલર મળે અને ટોનિંગવાળા કલર મળે। લાઇટ કલર પણ જરૂરી છે, ડાર્ક કલરની પણ જરૂર છે, મીડિયમ ડાર્ક પણ કલરની જરૂર છે। આમ આવી રીતે પાણીવાળો ભાગ કરીને આપણે કલરનું સ્પ્રેડિંગ કર્યું છે, આપણને નીચે આ પ્રકારનું રિઝલ્ટ મળ્યું છે। હવે જ્યારે આના ઉપર આપણે કામ કરીશું ત્યારે આ જે નીચેની સરફેસ છે એને સંપૂર્ણ રીતે સુકાવા દેવાની, એટલે કે અડધો એક કલાક તમારે આમ નામ રાખવાનું, એટલે જે પાણીનો ભાગ છે એ સુકાઈ જાય ત્યારબાદ જ આપણે એને ઉપર કામ કરી શકીશું। હવે એક બીજી રીત તમને હું અહીંયા ઉપર બતાવું છું। ત્યાં મેં તમને આગળ કહ્યું કે તમે આ રીતે જુદી જુદી કલરની સ્કેચ પેનથી આમ આમ લાઈનો કરી અને સ્પ્રેડિંગ કરી શકો છો, અથવા જો તમારે આવું ન કરવું હોય તો બીજી હું રીત બતાવું છું જેમાં તમે કેવી રીતે કામ કરશો એ ધ્યાનથી જોવાની છે। હવે આગળ આપણે જોયું કે ભાઈ અહીંયા આપણે એમ પાણી અડાડીએ તો આ સ્પ્રેડ થાય છે, તો તમને બેકગ્રાઉન્ડ આ મળશે પણ આ સોફ્ટ મળશે, આ જે બ્રાઇટનેસ અહીં જોઈ રહ્યા છો એ બ્રાઇટનેસ તમને અહીં નહીં મળે। તો અહીંયા આપણે તમે ઈચ્છો તો થોડુંક થોડુંક ક્યાંક ક્યાંક જ પાણી, વધારે નહીં, કોઈક કોઈક જગ્યાએ આ રીતે મેં ક્યાંક ક્યાંક ટચ કર્યું, કોઈક જે વ્હાઈટ જગ્યા છે અહીંયા આપણે બધી જગ્યાએ પાણી લગાવ્યું તો અહીંયા ક્યાંક ક્યાંક લગાવીએ છીએ, અને કલર ડિશમાં લઈ અને પીંછીની મદદથી આ રીતે પીંછીની મદદથી તમે આ રીતે આવી રીતે ડોટ પણ કરી શકો છો, આને છીંટ કહેવાય। એટલે કોઈક જગ્યાએ પાણી છે ત્યાં થોડું સ્પ્રેડ થશે અને જ્યાં પાણી ટચ નથી એ ભાગ એમના એમ રહેશે। તો આવી રીતે જુદા જુદા કલરનો ઉપયોગ કરી અને તમારે છીંટ કરવાની છે। એક વસ્તુ ધ્યાન રાખવાની કે એકના એક જગ્યાએ વધારે કલર ના આવે, નહીં તો આપણા કલરની જે ચોખ્ખાઈ છે એ દેખાય નહીં। આમ તમે જોશો તો આવી રીતે આપણે છીંટ કરી છે, અને તમને હજુ પણ એવું લાગે કે કલરમાં થોડું કામ કરવું છે પણ હું વધારે ઓવરરાઈટ છીંટ કરીશ તો એક કલર ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો આવે, નીચેની જે કલરની જે ફ્રેશનેસતા છે ચોખ્ખાઈ
એ ઘટી જાય તો તમે પીંછીની મદદથી કોઈ કોઈ જગ્યાએ તમે આવી રીતે ટપકા કરી શકો છો. યા છેલ્લે આપણે આની ઉપર એવું હશે તો ક્યાંક વધારે વ્હાઈટ રહી ગયું હશે તો ત્યાં આપણે સ્કેચ પેનની મદદથી પણ આ પદ્ધતિનો ઉપયોગ કરીશું, એટલે વધારે પડતી વ્હાઈટ જગ્યા ન રહે અને આપણને કલર મળે. તો આ બે ટેકનિકથી આપણે સૌ પ્રથમ વોટર કલરનો ઉપયોગ કરી અને કલર કર્યા છે. જ્યારે પણ તમે આ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું એક જગ્યાએ બહુ મોટો માસ કલરનો ન પડી જાય, કારણ કે એનાથી પછી આપણું ચિત્ર બગડી જાય. પણ આ બગડે એને પણ સુધારવાની આ એક રીત છે. તમારા ઘરે કોઈક વાર ડિશમાં કલર કરતી વખતે ડિશમાં કલર વધ્યા હોય તો એ વધારે કલરનો ફેંકી દેવા પડે એના કરતાં તમે કોરા પેપરની અંદર એ કલરને આવી રીતે ઢોળી દો અનઇવન. બીજી વાર વધ્યા હોય ઢોળો અને એક સમય એવો આવે કે આપણું પેપર ભરાઈ જાય પછી એની અંદર આવું આપણે એક ચિત્ર બનાવી શકીએ છીએ. એટલે વેસ્ટ જે કલર વધ્યા છે એનો પણ આપણે સરસ ઉપયોગ કર્યો કહેવાય. તો આવી રીતે એક કલાત્મક આપણે ચિત્ર બનાવવાનું છે. પણ હવે આ જે સ્ટેપ છે એ સમજવા પહેલાં નીચેનું આપણે સંપૂર્ણ રીતે સૂકાઈ જાય ત્યારબાદ જ કરવાનું છે. આમ આ સંપૂર્ણ રીતે સૂકાઈ ગયા બાદ તમે જોશો તો આ જે ફોર્મ જે છે, જે છોકરીનો આકાર જે છે, એના કલર અને બેકગ્રાઉન્ડના બંને કલર મિક્સ થઈ જાય છે. જો આપણે આવું છોડી દઈએ તો પછી આને આ કલરના કારણે આપણો આકાર છૂટો પડતો નથી. ને હવે જે મહત્ત્વનું કામ છે હવે છે કે આપણે આ છોકરીનો જે આકાર છે એ બેકગ્રાઉન્ડથી છૂટો પાડવાનો છે. તો એના માટે આપણે બેકગ્રાઉન્ડને થોડું દબાવવું પડે, ડલ કરવું પડે, તો આના જે કલર છે એ બહાર આવે. તો એના માટે આપણે શું કરીશું, સૌ પ્રથમ તમારે ઓઇલ પેસ્ટલ કલરની મદદથી એની અંદર ખાસ કરીને હું અહીંયા ક્રોમ યલો વાપરી રહ્યો છું, એક હું લેમન યલો વાપરી રહ્યો છું, એ કલરની મદદથી આ જે બેકગ્રાઉન્ડના જે કલર છે એની ઉપર આપણે ધીમે 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 એકદમ લાઇટ વેટથી આછા આછા રીતે ઘસીશું. આ એવા કલર એવી રીતે નથી ઘસવાનું કે નીચેનો કલર સંપૂર્ણ રીતે દબાઈ જાય. અહીંયા હું આછું આછું ઘસીશ, અહીં તમે જોઈ રહ્યા છો તો આ નીચેનો કલર થોડો થોડો દેખાય છે બ્લૂ, એ દેખાય એવી રીતે આપણે અહીં ઘસવાનું છે. એના કારણે નીચેનું બેકગ્રાઉન્ડ પણ થોડુંક કલરફુલ લાગે અને પ્લેન પણ લાગે. અહીંયા જોશો તો અહીંયા હું ફરી પાછો યલો કલર લઉં છું, એ પણ થોડો લાઇટ કરું છું જેથી બેકગ્રાઉન્ડની જે સરફેસ છે, એટલે બેકગ્રાઉન્ડ એટલે કે પાછળનો ભાગ, એ સરફેસ થોડીક એની ઉપર એક યલોનું એક લેયર આવી જશે જેના કારણે આપણા આકારો જે છે ફોર્મના એ સરળતાથી છૂટા પડશે. આમ તમે નજીકથી જોશો તો નીચે આપણે જે આ કલર કર્યો ઓઇલ પેસ્ટલ એની અંદર થોડો થોડો ક્યાંક ક્યાંક લાઇટ દેખાય છે અને એક ઓઇલ પેસ્ટલનું લેયર બની ગયું અને એ બેકગ્રાઉન્ડથી આપણું ફોર્મ થોડે અંશે છૂટું પડ્યું છે. હવે આપણે એને વધારે એનાથી છૂટું પાડી અને આ ચિત્રને હાઇલાઇટ કરીશું. ઉપર પણ જે ટેકનિક છે સેમ આ રીતે જ બેકગ્રાઉન્ડમાં ઉપર પણ તમારે કરવાનું છે જેથી આના કલર ફ્રેશ દેખાશે અને આના થોડા ડલ થશે જેથી આપણો આકાર સરળતાથી છૂટો પડે. હજુ વધારે છૂટો પાડવા માટે આપણે કઈ પદ્ધતિ વાપરીશું એ જોઈએ. હવે સંપૂર્ણ કલર થઈ ગયા બાદ તમે ફરી એકવાર આ બ્લેક કલર જે છે ઓઇલ પેસ્ટલો એનાથી તમે એને આપણી જે સ્કેચ પેનની લાઇન હતી એને આઉટલાઇન આપી દો જેથી આઉટલાઇનનું ઉપર જે કલર આવી ગયો છે એ કલર આઉટલાઇનની મદદથી ક્લિયર થઈ જાય અને આપણું રેખાંકન બેકગ્રાઉન્ડથી સરળતાથી છૂટું પડી જશે. આમ તમે જોશો તો હાથમાં આઉટલાઇન આવી ગઈ ડાર્ક જેથી બેકગ્રાઉન્ડમાંથી એ ચિત્ર સરળતાથી છૂટું પડી જતું હોય છે. તો આ ઓઇલ પેસ્ટલ જ્યારે તમે યુઝ કરો તો એનો જાડો પોઈન્ટ હોય છે બહુ સાચવીને અને આઉટલાઇનની બહારના ભાગે આઉટલાઇન આપવાની જેથી હાથ કે આકારના જે ભાગ છે ડ્રોઈંગના એ નાના ના થઈ જાય. એની એનોટોમી જો બગડી જાય તો પણ આપણું ચિત્ર ક્યારેક ખરાબ થઈ જાય. તો આઉટલાઇનની બહાર તમે કરશો આ બ્લેક આઉટલાઇન ફરી તો વધારે સારું રિઝલ્ટ તમને મળશે. આમ તમે જોશો તો આ બેકગ્રાઉન્ડનું ફોર્મ જે છે એ કલર આના બેકગ્રાઉન્ડના કલર અને આકારોના કલર બંને જુદા પડી ગયા. આ એકદમ ફ્રેશ કલર રહ્યા, આ થોડા ડલ થઈ ગયા. આની અંદર થોડોક તમે ગ્રે કલર પણ યુઝ કરો છો બેકગ્રાઉન્ડમાં તો એ વધારે ડલ થશે.
तो आ रीते तमारे काम करी अने आकारों ने बेकग्राउंड थी छूटा पाड़वाना छे। विद्यार्थी मित्रों हजू पण तमारे वधारे हाईलाइट करवू होय तो कोई कोई जगह मानो कि कलर अच्छा थई गया होय व्हाइट देखात होय तो स्केचपेन की मदद थी तमे आ रीते वच्चे कोई कोई जगह डॉट पण करी शको छो। पण ज्यां पेपर सफेद रही गयो होय अने कोई जगह लाइट कलर होय एवी जगह करशो तो वधारे सारू लागशे। अहींया देखो व्हाइट छे तो त्यां आपणे रेड कलर नी स्केचपेन कोईक जगह फिलिंग करी रह्या छीए जेथी आपणो आकार वधारे हाईलाइट थाय अने सुंदर देखाय। तो आवी जुदी जुदी कलर नी स्केचपेन पण तमे उपयोग करी अने चित्रने वधारे सुंदर बनावी शको छो। आज पद्धतिनो उपयोग तमारे अहींया ऊपर जे आपणे छींट करी छे त्यां पण करवानो छे। एमां पण तमे आ रीते बेकग्राउंडने डल करी नाखो, आउटलाइन आपजो ब्लेक थी अने आ जे कोई कोई जगह व्हाइट व्हाइट जगह छे तो त्यां तमे आ रीते मोटा क्यां के डॉट करी शको छो जे आपणने कलरफुल रिजल्ट आपशे। कोई जगह जगह व्हाइट वधारे होय तो त्यां फिलिंग पण करी शकाय आ रीते कलरने। तो आ रीते आपणे आ होळीनું एक चित्र कलर साथे पूरुं करवानुं छे। आम तमे नजीकथी जोशो तो आपणे एकदम जुदा जुदा रंगीन कलर आपणे जाणे फिगरमां भर्या होय એવું આપણને સુંદર રિઝલ્ટ મળે છે। ઉપરનું હજુ આપણું ચિત્ર અધૂરું છે, નીચેની પદ્ધતિથી તમે પૂરું કરશો તો ઉપરના બંને આકારો પણ તમને એટલા જ સુંદર લાગશે। તો આ રીતે કલરને છીંટ કરીને ઢોળીને સ્પ્રેડ કરીને આપણે હોળી ધૂળેટીનું ચિત્ર સુંદર રીતે તૈયાર કરી શકીએ છીએ। તો આ પદ્ધતિનો મેં જે ક્રમબદ્ધ તમને કહ્યું છે એ રીતે ઉપયોગ કરી અને તમારે આ ચિત્ર તૈયાર કરવાનું છે। Thank you.